નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ એક વિષય ગણિત જેમાં પુનરાવર્તન ત્રણ જેમાં પાઠ નંબર સાતથી નવ વિશે અભ્યાસ કરીશું પ્રશ્ન એક તરત પછીની સંખ્યા લખો અહીં આપણને સંખ્યા આપી છે બેતાલીસ તો બેતાલીસ પછીની સંખ્યા આવશે ચોગડે તગડે તેતાલીસ ત્યાર પછી બગડે પાંચે પચીસ ત્યાર પછીની સંખ્યા આવશે બગડે છગડે છવ્વીસ ત્યાર પછી સંખ્યા આપી છે એકડે છગડે સોળ ત્યાર પછી આવશે એકડે સાતડે સત્તર સંખ્યા આપી છે તગડે આઠડે આડત્રીસ તગડે આઠડે આડત્રીસ પછી આવશે તગડે નવડે ઓગણચાલીસ ઓગણત્રીસ ઓગણત્રીસ પછી આવશે તગડે મીંડે ત્રીસ ચોગડે આઠડે અડતાલીસ ત્યાર પછી આવશે ચોગડે નવડે ઓગણપચાસ ત્યાર પછી તગડે ચોગડે ચોત્રીસ ત્યાર પછી આવશે તગડે પાંચડે પાંત્રીસ ત્યાર પછી પાંચ પછી આવશે છ પ્રશ્ન બે તરત પહેલાંની સંખ્યા લખો હવે આપણે પહેલાંની સંખ્યા લખીશું ચાલો અહીં આપણને આપેલી છે સંખ્યા એકડે બગડે બાર તેની પહેલાં આવશે બે એકડા અગિયાર ત્યાર પછી આપેલી છે ચોગડે એકડે એકતાલીસ તેની પહેલાં આવશે ચોગડે મીંડે ચાલીસ ત્યાર પછી આપેલી છે તગડે બગડે બત્રીસ તેની પેલા આવશે તગડે એકડે 31 પછી આપેલી છે બે બગડા 22 તેની પેલા આવશે બગડે એકડે 21 ત્યાર પછી આપેલી છે સંખ્યા ચોગડે સાતડે 47 તેની પેલા આવશે ચોગડે છગડે 46 ત્યાર પછી આપેલી છે તગડે ચોગડે 34 તો તેની પેલા આવશે બે તગડા તેત્રીસ ત્યાર પછી એકડે મીંડે દસ તેની પહેલા આવશે ત્યાર પછી એકડે નવડે ઓગણીસ એકડે આઠડે અઢાર પ્રશ્ન ત્રણ વચ્ચેની સંખ્યા લખો ચલો હવે આપણે વચ્ચેની સંખ્યા લખીશું ચાલો આપણે એ સંખ્યા આપેલી છે સત્તર ખાલી જગ્યા ઓગણીસ તો એની વચ્ચેની સંખ્યા કઈ આવશે સરસ અઢાર બગડે મીંડે વીસ ખાલી જગ્યા બે બગડા બાવીસ ચાલો વચ્ચેની સંખ્યા કઈ આવશે બગડે એકડે એકવીસ ત્યાર પછી આપેલી છે બે તગડા તેત્રીસ ખાલી જગ્યા તગડે પાંચડે પાંત્રીસ ચાલો વચ્ચેની સંખ્યા આવશે તગડે ચોકડે ચોત્રીસ ત્યાર પછી ચોગડે બગડે બેતાલીસ ખાલી જગ્યા બે ચોગડા ચુમ્માલીસ વચ્ચે આવશે ચોગડે તગડે તેતાલીસ પ્રશ્ન ચાર નીચે આપેલા આકારોમાં દર્શાવ્યા મુજબ રંગ પૂરો અને સંખ્યા લખો અહીં આપણે લંગ કેટલા આકારો આપેલા છે તે આપણે રંગ પૂરીશું અને તેની સંખ્યા ગણીને બાજુમાં લખીશું તો અહીં આપને આપેલા છે ગોળ ચોરસ ત્રિકોણ અને લંબચોરસ ગોળમાં પીળો કલર પૂરીશું ચોરસમાં લીલો કલર પૂરીશું ત્રિકોણમાં લાલ કલર પૂરીશું અને લંબચોરસમાં વાદળી કલર પૂરીશું તો ચાલો આપણે પેલા ગોળમાં રંગ પૂરતા જઈએ અને ગણતા જઈએ તો ચાલો પેલા ગોળમાં રંગ પૂરીએ એ બે ત્રણ ચાર પાંચ અને છ કેટલા ગોળ છે છ તો આપણે બાજુમાં લખીશું છ ત્યાર પછી ચોરસ ચોરસમાં રંગ પૂરતા જોઈએ અને ગણતા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલા ચોરસ છે સાત તો બાજુમાં લખીશું સાત હવે ત્રિકોણ એક બે ત્રણ ચાર પાંચ અને છ કેટલા ત્રિકોણ છે છ તો આપણે બાજુમાં લખીશું છ હવે લંબચોરસ એક બે ત્રણ અને ચાર તો લખીશું બાજુમાં ચાર પ્રશ્ન પાંચ લાંબી વસ્તુ પર ખરાની નિશાની કરો ચલો હવે આપણને અહીં આપેલું છે ઝાડું એક ટૂંકું છે અને એક લાંબુ છે તો તેમાંથી જે લાંબુ છે તેના પર આપણે ખરું કરીશું તો ખરું કરીએ ત્યાર પછી બાજુમાં આપેલી છે સીડી તેમાં લાંબી સીડી પર ખરું કરીએ પ્રશ્ન છ ઊંચું હોય તે વસ્તુ પર ખરાની નિશાની કરો હવે જે વસ્તુ ઊંચી હોય તેના પર ખરું કરીશું તો અહીં આપણને જીરાફ આપેલું છે જે જીરાફ ઊંચું છે તેના પર ખરું કરીએ ત્યાર પછી આપણને અહીં છોડ આપેલો છે તો જેમાંથી જે ઊંચો છોડ છે તેના પર ખરું કરીએ પ્રશ્ન સાત સૌથી ભારે વસ્તુ પર ખરાની નિશાની કરો ચલો આપણને અહીં આપેલો છે હાથી અને કીડી તો ચલો તેમાંથી સૌથી ભારે કોણ છે હાથી તો તેના પર ખરું કરીએ ત્યાર પછી આપેલો છે ટી શર્ટ અને લોક તો તેમાંથી ભારે કયું છે સરસ લોક તેના પર ખરું કરીએ પ્રશ્ન આઠ પાતળી વસ્તુ પર ખરાની નિશાની કરો ચાલો આપણને અહીં જાડનું થડ આપેલું છે એક ઝાડનું થડ જાડું છે અને બીજા ઝાડનું થડ એ પાતળું છે તો પાતળું જે થડ છે તેના પર આપણે ખરું કરીશું ત્યાર પછી આપણને બાજુમાં આપેલી છે પેન્સિલ એક પેન્સિલ પાતળી છે અને બીજી પેન્સિલ જાડી છે જો જે પાતળી પેન્સિલ છે તેના પર આપણે ખરું કરીએ થેન્ક યુ બાળ મિત્રો આ પુનરાવર્તનને સાંભળવા બદલ અને સમજવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર